આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દુનિયાની અંદર કોરોના વાયરસ નામનો રોગ ફેલાઈ રહ્યો છે, ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સમગ્ર દેશની અંદર 21 દિવસનો લોકડાઉન આપવામાં આવ્યો છે. એટલે લોકો પોતાના ઘરમાં રહે તો સલામત રહે. લોકોના ઘરમાં રહેવાથી લોકોની રોજીરોટી રોજ લાઈન રોજ ખાવાવાળા વ્યક્તિની ચિંતા કરીને અસારવા વિધાનસભાનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ના સૂઈ જાય એની ચિંતા કરીને અમે રોજ સવારે દાલ ફ્રાય અને જીરા રાઈસ, સાંજે કઢી ખીચડી આપીને સવારે 3000 લોકો અને સાંજે 3000 લોકોનું જમવાનું અમે પૂરું પાડીએ છીએ. અમે લોકો બહુ પબ્લિક ભેગી ના થાય એટલા માટે ચાલીના આગેવાનોને, ઝૂંપપટ્ટીના આગેવાનોને બોલાવીને તેઓના પોતાના મોટા વાસણની અંદર અમે ભોજન આપીએ છીએ, જેથી કરીને 30-35 લોકો અહીંથી ભોજન લઈ જાય છે. એ રીતે 2-3000 લોકોને અમે ભોજન આપીએ છીએ. અમારા વિસ્તારની જે ખૂબ ગરીબ વસ્તી છે, જે લોકો રોજ લાઈન રોજ ખાવાવાળા છે, એને અમે સૌને બધા લોકોને 5 કિલો લોટ, 3 કિલો ચોખા, 2 કિલો દાળ, તેલ, પછી તેલ, ચા, મરચું, હળદર, ધાણાજીરું, આ પ્રકારની 10 આઈટમો અમે બધા લોકોને આપીએ છીએ, જેના થકી એક કિટની અંદર એક પરિવારનો વ્યક્તિ 20 દિવસ સુધી આરામથી જમી શકે એ પ્રકારની અમે કીટ બનાવી છે. અમારી 1500 કીટનો ટાર્ગેટ છે અને લગભગ 1200 કીટો અમારી પાસે તૈયાર થઈ ગઈ છે. એ સિવાય બી અમે 500 કીટો એક્સ્ટ્રા બનાવવા છીએ અને વિસ્તારના બધા ગરીબ લોકોને આ કીટ મળી રહે એવો અમારો પ્રયાસ છે. સમાજને સંદેશ આપવાનો કે આ ભયંકર બીમારીની અંદર જે વ્યક્તિ પોતાના ઘરની અંદર રહેશે, લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરશે, તેના ઘરની અંદર આ રોગ નહીં આવે. એટલે બધા લોકોએ પોતાના ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરો, જેથી આ દેશની અંદર આ જે મહામારી આવી છે એની સામે આપણે લડી શકીશું.